गुड मॉर्निंग, जय माता जी। आजनो विषय छे गैस एसिडिटी। शरीरनी अंदर जे भोजन लेवामां आवे छे ए भोजननुं पाचन नथी थतुं, एटला माटे आ गैस अने एसिडिटी थती होय छे। गैस अने एसिडिटी एवी वस्तु छे कि पेटमांथी बधा रोग उत्पन्न करे छे अने आना कारणे तमारुं भोजन छे ए पचवुं जरूरी छे। तो एना माटे शुं करवुं पड़शे? તમે જ્યારે ભોજન લ્યો છો ત્યારે બરાબર ચાવીને ખાવાનું છે। ભગવાને આપણને 32 દાંત એટલા માટે આપ્યા છે કે એક કોળિયો 32 વાર ચાવવાનો છે। ચાવીને ખાશો તો લાળ ગ્રંથિ છે એ તમારા પેટમાં જશે અને એ ભોજન પચી જશે। જે લોકોને ગેસ એસિડિટીના પ્રશ્નો છે એ લોકોએ સવારે નરણા કોઠે યાદ રાખવાનું, મોઢું ધોયા વિના લીંબુવાળું ગરમ પાણી બેસીને 2-3 ગ્લાસ પીવાના છે। આના કારણે એમને આમાં રાહત થશે। બીજા નંબરમાં જ્યારે તમે ભોજન લ્યો છો ત્યારે ભોજનની સાથે કોઈ પણ લિક્વિડ લેવાનું નથી। ભોજનના કોળિયા લ્યો છો, કોળિયા સાથે છાશ, દૂધ, પાણી, કોલ્ડ ડ્રિંક્સ, આ ઘણા લોકો જો એ જમતા એ સાથે લેતા હોય છે, તો કોઈ પણ વસ્તુ લેવાની નથી। જેમાં બાદ તમે સવારે ફ્રૂટનો જ્યુસ, બપોરે દહીં, છાશ, લચ્છી લઈ શકો અને રાત્રે દૂધ, પણ એ જેમાં પછી। આપણે ઘણા રિસેપ્શનમાં જઈએ તો તમે જોવો છાશનું કાઉન્ટર છેલ્લે છે, પણ એ કાઉન્ટરમાં આપણે શું કરીએ છીએ, ત્યાંથી છાશ લઈ આવીએ છીએ। એ છાશનું કાઉન્ટર એટલા માટે છેલ્લે હોય છે કે તમે જેમાં પછી છાશ લેવાની છે। તો આ રીતે તમને ગેસ અને એસિડિટીમાં ફાયદો થશે। જેમાં પછી કાલના એક વિડીયોમાં મેં કીધું હતું, જેમાં પછી 1.5 કલાક પછી પાણી પીવાનું છે, જેમાં પછી તરત જ 1 કે 2 મિનિટ પછી તમે વજ્રાસન, જેમ હનુમાનજી બેસે એમ ઊંધા પગ રાખીને તમે 2-5 મિનિટ વજ્રાસન કરી શકો છો। વજ્રાસન કરવાથી તમારું ભોજન છે એ પચી જાય છે, ખાસ રાત્રે, મોડી રાત્રે અને વધારે ભોજન ન લેવું, કારણ કે એ પચતું નથી। આપણા શરીરની અંદર જઠારાગ્નિ હોય છે। જઠારાગ્નિ ક્યારે હોય છે? જ્યારે સૂર્ય હોય ત્યારે। સૂર્ય આથમી જાય પછી જઠારાગ્નિ છે એ મંદ પડી જાય છે અને જે ખાધેલો જે ખોરાક છે એ પચતો નથી, અને એટલા માટે આપણા વડવાઓ જે છે એ દી હાથમાં પહેલાં ખાઈ લેતા, કારણ કે ત્યારે જઠારાગ્નિ છે પ્રદીપ્ત હોય છે અને એ ભોજન સારી રીતે પચી શકે છે। અને અત્યારે આપણે જે ભોજન લઈએ છીએ રાત્રે 10-11 વાગે, પનીર ને આ તે બરાબર, જે તૂટતું નથી, રોટલીઓ 2 જણા ખેંચે તો એ તૂટે નહીં, એ આપણા પેટમાં પચે કેવી રીતે? તો રાતનું જે ભોજન છે એ આ નહીં, બને ત્યાં સુધી કાચા શાકભાજીનો ઉપયોગ કરવો, રસવાળા ફ્રૂટ ફળનો ઉપયોગ કરવો। કાચા શાકભાજી તમે ખાઈ શકો છો, ભીંડો, કાચો ભીંડો છે એ પણ તમે ખાઈ શકો છો મસાલો અંદર થોડો ભરીને। તો આ બધી વસ્તુ છે એ તમારા ગેસ એસિડિટી અને એની સાથે જોડાયેલું છે હરસભસા, આ જ વસ્તુમાંથી એ બીજું ઊભું થાય છે। એટલે એક વસ્તુથી આ બધી જ વસ્તુઓ ઊભી થાય છે, અને આમાં કાંઈ પણ ક્યાંય અટકતું હોય તો પર્સનલમાં કહી શકો છો। થેન્ક યુ।